નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. બોર્ડ પરીક્ષા 2022 માટે જો તમે પરીક્ષા આપવાના હો, ધોરણ 10 અને 12 ની અંદર હો, તો બોર્ડની પરીક્ષાની અંદર તમારી જવાબદારી કઈ રીતે લખવાની છે અને સરસ મજાનું ઓછું લખીને આપણે વધારે ગુણ કઈ રીતે મેળવીએ, એ માટે આપણે આદર્શ ઉત્તરવહી જોવાની છે. ધોરણ 10 અને ધોરણ 12 માટેના આ વિડીયો છે, દરેકને આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં જો ચેનલ ઉપર નવા હો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હો તો કરી નાખો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો. તમારે આદર્શ ઉત્તરવહી જે કહેવાય એ ધોરણ 10 અને 12ની મેળવી હોય તો એના માટે તમારો જે મોબાઈલ છે એના ગૂગલની અંદર સર્ચ બાર છે, તો આગળ સર્ચ કરવાનું છે www.vantageeducation.in અથવા તો તમે vantageeducation.in અથવા તો વનટચ એજ્યુકેશન લખીને સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આપણી વેબસાઇટ ખુલીને આવી જશે. અથવા તો પહેલી જે લિંક આવે છે હોમ પેજ ઉપર, આ બ્લુ કલરની લિંક ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તો આપણી ઓફિશિયલ વેબસાઇટ તમારી સમક્ષ ઓપન થઈ જશે. હવે એની અંદર જો અહીંયા પટ્ટી ચાલી જઈ રહી છે કે આદર્શ ઉત્તરવહી PDF બોર્ડ પરીક્ષા, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરી અને થોડું તમે આમ નીચે સ્કોલ કરશો એટલે તમને અહીંયા આદર્શ ઉત્તરવહી મળી જશે. જો તમારે ધોરણ 12 માટેની આદર્શ ઉત્તરવહી મેળવવી હોય તો અહીંયા પહેલી જ પોસ્ટ છે રેડ મોર લખેલું, એના ઉપર ક્લિક કરો. અથવા જો તમારે ધોરણ 10 માટે મેળવવી હોય તો અહીંયા રેડ મોર લખેલું છે એના. ધારો કે આપણે ધોરણ 10 માટે મેળવવી છે તો અહીંયા રેડ મોર ક્લિક ઉપર કરીશું અને એના ઉપર ક્લિક કરીને ફરીથી તમે થોડું નીચે સ્કોલ કરશો એટલે ધોરણ 10 માટેની આદર્શ ઉત્તરવહી જો અહીંયા ઓલ સબ્જેક્ટની લખેલી છે, આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ ખુલીને આવી જશે. હવે જો તમારે ધોરણ 12ની મેળવવી હોય તો એના માટે તમે જો અહીંયા નીચે થોડા સ્કોલ કરશો એટલે આ રીતે ધોરણ 12ની છે, તો અહીંયા ધોરણ 12ની જે પોર્ટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરી અને નીચે તમે સ્કોલ કરશો એટલે વિષય વાઇઝ અલગ અલગ દરેક વિષયની તમને મળી જશે. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે એના ઉપર ક્લિક, હેર લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થઈ જશે. એના પછી અંગ્રેજી છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, આમ અલગ અલગ તમને તત્વજ્ઞાન છે, સંસ્કૃત છે અને બીજા વિષયે તમે કોમર્સના વિષય પણ જોઈ શકો છો. બધા જ વિષયની તમને 12 સાયન્સની પણ અહીંયા મળી જશે, એટલે કે ઓલ આર્ટ્સ સાયન્સ અને કોમર્સ બધા વિષયની મળી જશે. એકવાર તમે આ અવશ્ય આદર્શ ઉત્તરવહી જોઈ નાખો, કારણ કે એની અંદરથી જે વિદ્યાર્થીઓ લખેલું છે એમણે પૂરેપૂરા માર્ક્સ મેળવેલા છે, તો તમે પણ આવી રીતે લખી અને પૂરા માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે ખાસ ધોરણ 10 માટે ચર્ચા કરીએ કે એમને કઈ રીતે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી નાખજો. આ વિડીયો જોયા પછી આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ જોઈએ ગુજરાતી વિષયની અંદર, ધોરણ 10ના ગુજરાતી વિષયની છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આ રીતે લખી શકે છે. જો તમારે મોટા જે પ્રશ્નો હોય 8-10 વાક્યમાં ઉત્તર આપો તો એની અંદર ખાસ આવી રીતે તમે બોક્સ બનાવી અને એ પ્રશ્ન કયા પાઠનો છે, કયા કાવ્યનો છે, એ પાઠનો એનો સાહિત્ય સ્વરૂપ કયું છે અને એ કયા અંશમાંથી લેવામાં આવેલું છે એ વિગત તમે લખી શકો છો. લેખકનું નામ છે, શેનો સાહિત્ય પ્રકાર છે અને શામાંથી લેવામાં આવેલું છે એ વસ્તુ તમે લખી અને પછી તમે સરસ મજાનો આવી રીતે ફકરો પાડી, પેરેગ્રાફ પાડી અને તમે ગુજરાતી વિષયની અંદર લખી શકો છો. અંદર તમારે જો કાવ્ય પંક્તિ લખવી હોય તો પણ તમે હાઇલાઇટ કરી શકો છો. આમ સરસ મજાનું ગુજરાતીની અંદર આવી રીતે પેપર લખો મોટા પ્રશ્નો. પછી સંક્ષેપીકરણ જે આપણે પૂછાય છે ધોરણ 12માં અને 10માં બંનેમાં પૂછાય છે, તો સંક્ષેપીકરણ કરતી વખતે જો પહેલાં તે શીર્ષક તમારે આપવાનું છે, જે ફકરો આપેલો હોય છે એનું તમારે ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે. તો સૌ પ્રથમ તો ઉપર તમારે એનું શીર્ષક આપવાનું છે અને શીર્ષક આપ્યા પછી એની નીચે અંડર લાઇન કરી નાખો અને પછી ત્રીજા ભાગની અંદર સરસ મજાની આવી નાનકડો ભાગ પેરેગ્રાફ પાડી અને તમે એ લખી શકો છો. એના પછી અર્થ વિસ્તાર કહેવાય તો અર્થ વિસ્તારની અંદર પણ તમે આવી રીતે લખી શકો છો. પહેલાં તમારે કાવ્ય પંક્તિ આપેલો એ લખી દેવાની, એના પછી તમારે અર્થ વિસ્તારનો સામાન્ય અર્થ આપી દેવાનો છે અને એ અર્થ વિસ્તારનો વિસ્તૃત અર્થ તમે આવી રીતે આપી શકો છો તો પણ તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. પછી અહેવાલ લેખનની વાત કરીએ તો અહીંયા અહેવાલ લેખન માટે અહીંયા જે વિષય આપેલો છે અહેવાલ લેખન એ ઉપર હાઇલાઇટ કરી દેવાનો છે લખીને. પછી એની તારીખ લખવાની છે અને સ્થળ લખી દેવાનું છે. આ તારીખ અને સ્થળ ખાસ યાદ રાખજો. અહેવાલ લેખનની અંદર જો દાખલા તરીકે આપણે કોઈ 7 માર્ચે કોઈ પ્રોગ્રામ યોજાયો હોય તો અહેવાલ આપણે ક્યારે લખીએ, તો 8 માર્ચનો લખીએ. આવી રીતે તમારે અહેવાલ લખવાનો છે અને અહેવાલ લેખનની અંદર સરસ મજાનો આવી રીતે તમે લખી શકો છો. એના પછી નિબંધ લેખન પૂછાય તો નિબંધ લેખનની અંદર પણ જે નિબંધ હોય એનું ટાઇટલ મારી દેવાનું છે, એના બોક્સ બનાવી દેવાનું છે, અલગ અલગ પંક્તિઓ પણ તમે લખી શકો છો, પેરેગ્રાફ પાડી અને સરસ મજાનું અહીંયા લખી શકાય છે અને પૂરેપૂરા ગુણ મેળવી શકાય છે. પછી સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એની અંદર જો ઘણી વખત વિદ્યાર્થીઓ તીર કરીને લખવાનું આપણે કહેતા હોઈએ છીએ તો આવો પ્રશ્ન પૂછાય છે, સ્તંભ લેખો પરની કલા લખો, તો અહીંયા અલગ અલગ એમણે પોઈન્ટ કરી અને તીર કરી અને એમણે વસ્તુ લખેલી છે. પછી રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા છે, તો આ પણ એમણે જે 5-6 વિશેષતાઓ લખી છે એ પોઈન્ટ કરીને લખેલી છે. તો આવી રીતે સોશિયલ સાયન્સની અંદર પણ તીર કરીને તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો.
આ સમગ્ર પીડીએફ ફાઇલ તમે દરેક સબ્જેક્ટની મેળવી નાખો. ધોરણ 12 પછી નકશા પૂર્તિની અંદર ખાસ તમારી સંજ્ઞા સૂચિ જે કરવાની આવે છે આવી રીતે કરી દેવાની છે, અને સંજ્ઞા સૂચિ કરી આ બાજુમાં બોક્સ બને અને પછી તમારે નકશા પૂર્તિની અંદર જે તે જગ્યા આવતા હોય એ દર્શાવવાના રહે છે. એના પછી વિજ્ઞાનની અંદર જોઈએ તો ઘણી વખત તફાવત પૂછાતો, તફાવત પણ તમારે આવું બોક્સ બનીને લખવું પડે વિદ્યાર્થી મિત્રો, સોશિયલ સાયન્સમાં પૂછાય કે વિજ્ઞાનની અંદર પૂછાય. પછી ટૂંકા પ્રશ્નો જો અહીંયા પૂછેલું છે તો અહીંયા આપણે આન્સર 5 લખી અને પછી એનું તમારે સીધી સીધું આવી રીતે જવાબ લખવાનું છે. આકૃતિ દોરવાની પૂછાય તો આવી રીતે સરસ મજાની આકૃતિ દોરવાની છે, અલગ અલગ સરસ મજાના તીર કરી અને તમે લખીશો. અહીંયા જો પ્રયોગ પૂછવાનો છે, પ્રયોગ લખ્યો છે, એના સાધનો, હેતુઓ, પદાર્થ, પછી આકૃતિ દોરી છે અને પછી એને સમજાવ્યું છે. તો આવી રીતે વોલ્ટમીટરની પણ છે આકૃતિ દોરી છે સરસ મજાની. તો આવી રીતે તમે આદર્શ ઉત્તરવય બનાવો તો વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા ગુણ મળી શકે છે. અને ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર પણ જો આંકડાશાસ્ત્રની આવૃત્તિ પૂછે તો આવી રીતે સરસ મજાનું તમારે કોષ્ટક બનીને લખવાનું છે. એના પછી તમે દાખલા તો આવી રીતે દાખલા સરસ મજાના સ્વસ્થ અક્ષરે લખી શકો છો. અને 12મા ધોરણની પણ તમે આદર્શ ઉત્તરવય ડાઉનલોડ કરી નાખો આપણે જે આગળ મેં કહ્યું એમ, અથવા તો આ વિડીયોની નીચે હું લિંક આપી દઈશ અને બધા જ વિષયની એક વખત તમે એક કલાકનો સમય કાઢી અને સરસ મજાની આ પુરવણીનું નિદર્શન કરી નાખો જેથી તમને ખબર પડે કે આપણે બોર્ડની પરીક્ષાની અંદર કઈ રીતે લખવાથી સારા ગુણ આવે છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે. જય હિન્દ, જય ભારત.